أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وعلى محمد وعجل فرجهم أمارة خوجة تي في راديو نماني السلام عليكم ورحمة الله وبركاته રેયુનિયન ટાપુ અને સેન્દની પાટનગરથી તમે આ મસાઇલનો કાર્યક્રમ પ્રસારિત થતા સાંભળી રહ્યા છો સૌ પ્રથમ જે સવાલ આવ્યો છે તે તમારી સામે રજૂ કરું કે નમાઝમાં કાળા કપડાં પહેરવાનો શું હુકમ છે કાળા કપડાં પહેરીને નમાઝ થઈ શકે યા ન થઈ શકે જવાબમાં તમને એટલું કહેવાનું કાયતુલ્લાહી અલ ઓઝમા સૈયદ અલી અલ હુસેની અસિસ્તાની સાહેબની તબજીઓ મસાયલને ઉઠાવીને આપણે એની અંદર તપાસીએ તો પાછ દસો ત્રાશ બસો સાડત્રીસ નંબરનો પેજ અને મસલો નંબર વીસો સોસંંત કતૌર આઠસો ચુમોતેરનો નંબરનો મસલો છે જેની અંદર નમાઝની અંદર જેટલી વસ્તુઓ મકરૂફ છે એટલે ઈચ્છવા જોગ નથી પસંદ કરવા લાયક નથી એ દેતેસ્બલ છે આબોમી નાબલત છે કે ન પહેરવી જોઈએ એનાથી નમાઝ બરબાદ નથી થતી બાતિલ નથી થતી નાબૂદ નથી થતી એ નમાઝ એવું નથી કે એ નમાઝ કબૂલ નથી થાતી નમાઝ એક વખત થઈ જાય છે નમાઝ જે નમાઝ છે એની વાજિબાત અદા થઈ જાય છે એ કાંઈ નમાઝની વાજિબાતને રોકતા નથી એ મકરુહાત પણ એ મકરુ છે ઈચ્છવા જોગ નથી ન પહેરવા જોઈએ અને એમાંથી સૌપ્રથમ આવે છે કાળા વસ્ત્રો કાળા લિબાસ કાળા કપડાં જે નમાઝની અંદર પહેરવામાં આવે તો તે મકરૂ છે ઈચ્છવા જોક નથી પસંદ કરવા લાયક નથી પણ એક વાત યાદ રાખવી કે આઝાદારીએ ઇમામ હુસૈન અલ સલામ યા આઝાદારીએ હઝરત અહેલૈ ત મુસ્લામની અંદર કાળા લિબાસ પહેરવા કાળા કપડાં પહેરવા અને તેનાથી નમાઝ કાયમ કરવાની રજા છે આમ દિવસોમાં કાળા કપડા પહેરીને નમાઝ પડવી તે મકરુ છે પણ બીજા દિવસોમાં જે આઝાદારીના દિવસો છે એહલે બે તલે મુસલામના ગમમાં એ કાળા કપડાં પહેરીને નમાઝ અદા કરવી એની રજા છે અને અલ્લાહની કુરબત અલ્લાહની નજદીકી એના બાજુમાં થવા એનું હાસિલ કરવાનું એક સાધન એક મોયે છે અલ્લાની ખુશી ખાતર આ કપડાં આ લિબાસ પહેરાવવામાં આવે છે આપણી એમાં ખુશી નથી એમાં અલ્લાહની ખુશી છે અલ્લાહની મરજી છે એને રાજી કરવા માટે પ્લેઝીર દલ્લા મેળવવા માટે એ આ કાળા લિબાસ પહેરવામાં આવે છે અને તેવા લિબાસ પહેરણ શાહ એટલે અલ્લાની નિશાનીઓ અલ્લાહની સેમ્બોલ સિંધિયાની હુર્મત મ સાચવવાનું કારણ છે જેવી રીતે કે સૂરે હજ જે બાવીસમો સૂર છે કુરાની શરીફનો એની બત્રીસમી નંબરની આયતમાં આવ્યું છે હવે તમને હદીશથી આ વાત સમજાવું તહેબ ઉલ કે અલ્લામા મજલિશી આલ અલ્લાહુ મકામઉથી આ કિતાબ વારીત થઈ છે આ લખેલી છે એની અંદર બે હદીસો અલ્લાહમાં ફરમાવે છે એમાં પેશ કરી છે અને એ સૌ પ્રથમમાં પાશ કાતર ચાર નંબરના પાના ઉપર છે પહેલી હદીશમાં છે કે મનકુલ છે કે કોઈએ કોઈ માણસે હઝરત ઇમામે જાફરે સ્વાદિક મુસફે નાતિક અલ ઇસલામને દરિયાફત કર્યો એને સવાલ કર્યો એનાથી મુખાતિબ થયો કે અગર હું કાળા રંગની ટોપી કાળા રંગની ટોપી પહેરીને નમાઝ પઢું તો તે થઈ શકે કે ન થઈ શકે

ત્રણ જાતના છે એના સિવાય ત્રણ જાતના જે કાળા કપડાં છે એના સિવાય કાળા કપડાં પહેરીને કાળા કપડાં પહેરવા આમ કાળા કપડાં પહેરવા એ મકરું છે પાયગંબરની હદીશ છે કે ત્રણ એવા ત્રણ એવા કપડાઓ છે કે જેની સિવાય બીજા કપડાઓ જે કાળા રંગના હોય તે પહેરવા મકરું છે એટલે કે એક છે મોજા

એ મકરૂ નથી આમ પણ પહેરી શકાય છે નમાજની અંદર પણ પહેરી શકાય છે પણ બીજા જે લિબાસ છે જે શરીરને ઢાંકે છે જે ગુપ્ત ભાગ્યો પારતી જૈનતિમ અંદરના ભાગ્યોને શરમની જગ્યાને ઢાંકે છે એ બધા કપડાઓ કાળા હોવા જોઈએ પણ એનાથી નમાઝ બાતિલ નથી થતી ફરી એક વખત કહું છું એ મકરું છે ઈચ્છવા જોગ નથી કદાચ એનો સ્વાબ નમાજની અંદર ઓછો હોય પણ એટલે હઝરત ઇમામે હુસૈન અલઈ સલામની અઝાહારીમાં અહેલુસ્લામ આલેસૂલ સલ્લાહો વસલ્લમ ની ના ગમમાં આવા કપડા કાળા પહેરી અને નમાઝ અદા કરવી એમાં કોઈ વાંધો નથી અને એ ઉપરાંત કાળા મોજા અને કાળી અબા એ બે વસ્તુઓ પહેરીએ એ પણ મકરું નથી ભલે આડે દિવસે હોય આમ દિવસોમાં હોય એ નમાઝની અંદર مكرو هات اندر ما اوتا نتي اے لباس ني اندر شامل نتي والحمد لله رب العالمين وصلى الله على محمد وآله التوائرين خدا حافظ وعليكم السلام ورحمة الله وبركاته أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين وصلى الله على محمد وآله الطيبين الطاهرين اللهم صل على محمد وعلي محمد عجل فرجهم أمارة خواجا تي في راديو ان السلام عليكم ورحمه الله وبركاته શિયા મઝહબ વિરુદ્ધ અહેલબૈ તલે મુસલામના દુશ્મનો તરફથી આવા પ્રકારના પ્રસનો આવી શકે છે કે રડવું વિલાપ કરવો છાતી કૂટવી એટલે માતમ કરવું શોક અને ગમ મનાવવો કાળા કપડાં પહેરવા નિયાઝ અને સબીલો બનાવવી ફક્ત હઝરત ઇમામે હુસૈન અલ ઇસ્તલામની યાદમાં કે જેમને કરબલાના રણમાં શહીદ કરવામાં આવ્યા છે તેને ઈસ્લામ મંજૂર રાખતો નથી એમ કદાચ આપણને માણસો સમજાવે આ ઈસ્લામ વિરુદ્ધના કાર્યો છે આ શહાદત ભલે કેટલી દુઃખદ કેમ ન હોય છતાં પણ હઝરત મોહમ્મદ સલ્લાહો અહી વસલ્લમ અલ્લાના પ્યારા રસૂલે આવા શોક સમારંભ યોજવાની પરવાનગી એટલે કે મજલિશો કરવાની પરવાનગી આપી નથી કોઈ પણ વ્યક્તિના મોત ઉપર જાહેલિયતના જમાનામાં આવું થતું હતું જેને હઝરત નબી કરીમ સોલ્લાહો અલહી વાલ વસલ્લમે મુસલમાનોને આમ કરતા અટકાવ્યા છે હવે તેના જવાબમાં તમે સાંભળી લ્યો આઝાદારી લોક સમારંભ કોમેમોરાશિયો ફ્યુનેબ્ર છે કે જેમાં મજલિસો માતમ સબીલો નિયાઝ નૌહા મરસિયા અને જુલુસ વગેરે આ બધું આવી જાય છે કે જેનાથી આપણે આપણો દુઃખ આપણી દિલગીરી અબરૂ ગમ પ્રદર્શિત જાહેર કરિયે છે તે મુસીબતો તે કષ્ટો ઉપર કે જે હઝરત અહેલ બેત અલ મુસલમો પર તેમનો જમાનાના ખલીફા અને બાદશાહોના હાથોથી વરસાવવામાં આવ્યા હતા હઝરત અહેલ બેત રસુલ સલ્લલ્લાહુ અલયહી વઅલીહી વસલ્લમ અફઝલ સે કિતતે મુસલમાનો અદર અફઝલ સે શા માટે તે વખતના મુસલમાનોના જુલ્મો ઉપર પડદા નાખવામાં આવે છે શા માટે તેવા લોકોના બુરા હિંસક ભર્યા કામોને છુપાવવા માટે હઝરત રસૂલ સલ્લાહ અલ વસલમને અઝાદારીને બુરી ખરાબ બિદ કહેવામાં આવે છે કારણ કે તે લોકોના ઐબો જાહેર થાય છે દુનિયાના સામે ઉગાડા થાય છે તેમને જાલિમ પુકારવામાં આવે છે અને આલે રસૂલ સલ્લાહુ અલહી વસલમને મઝલૂમ કહેવામાં આવે છે અહેલ સુન્નત ના ઈમામ અલ્લામા ફખરુદ્દીન રાજીના શબ્દો નોંધપાત્ર છે કે જે તેમની કિતાબ તફસીર એ કબીર સાતમી જિલ્દ અને પાનું ત્રણસો નેવું ઉપર મળી આવે છે એ ઈમામ ફખરુદ્દીન રાઝી લખે છે કે અમારું મક્કમ મજબૂત ઈમાન છે કે જે કોઈ હઝરત આલી મોહમ્મદ સલ્લાહ અલય વસલમની મોહબ્બત દોસ્તીમાં મરે છે દુનિયાથી જાય છે મરણ પામે છે તે શહીદ મરે છે મારતી આ અમારું ફેરમ મફુઆ કોવિક્સ છે અલબિદાયા વલ નિહાયા એ પણ એક પુસ્તકનું નામ છે કે જે ઇબને કસીરનું છે ચાર અને નંબર પસ્તાલીસ જે છપાણી છે તેમાં વાંચવા મળે છે કે અબુ હુરૈરાહ નકલ કરે છે તેના રાવી છે કે હઝરત રસુલે ખુદા સલ્લાહો અલય વાસલમની આદત હતી કે તેઓ દર વર્ષે શહીદોની કબરોની જતા હતા જ્યારે તેઓ પર્વત ડુંગરના દરવાજા ઉપર પહોંચે ત્યારે શહીદો તરીફ શહીદો તરફ મુખાથી પોકારતા હતા કે અસલામો સબર સબરતુમ તમારા ઉપર સલામ થાય કારણ કે તમે સબ્ર કર્યું છે ધીરજ પકડી છે અને તેના થકી તમને સુખદ स्तर नसीब तय उंचे रावी अबू हुरैरा आगळ जईने लिखे छे के हजरत रसूल खुदा रसूल इस्लाम सल्लल्लाहु अलैहि वसल्लम बाद हजरत अबू बकर पण आवू करता हाता तेनापची हजरते उमर अने तेनापची हजरते उस्मान आवूज करता रहया हाता एज पुस्तक अल बिदाया व निहाया ना पाना फेरवीए અને પ્રકરણ જિલ્દ 6 માં ઉભા રહીએ પાનું નંબર ત્રણસો હઝરત ઉમર બયાન કરે છે કે જ્યારે હું સૂર્યોદયના સમયે એટલે સૂરજ વખતે બહાર નીકળ્યો છું ત્યારે મારા ભાઈ ઝૈદ બિન ખતાબને મે મેં યાદ કર્યા છે સ્વાભાવિક રીતે તેમના ભાઈની યાદ તેમને હંમેશા હસવાથી રોકી છે તે દુઃખદ રહ્યા છે ગમગીન થયા છે યાને એમ કહો કે તેઓ પોતાના ભાઈના એક અજાદાર હતા અગર તમે તારીખે યાકુબી ની પહેલી જિલ્દ ઉઠાવશો તેના ત્રણ નંબરના પેજ ઉપર તમને મળશે કે માનવ પિતા અને માતા હઝરત આદમ અલઈ સલામ અને તેમની બીબી જનાબે હવા અલઈ સલામ તેમના ફરજંદ હાબિલ અલહી સલામની પાછળ એકલું રડ્યા અને લાંબા સમય સુધી રડતા રહ્યા કે એક એ ઝરણો પેદા થયો આ જ વાક્યો રફઝતુ સહદાના ત્રીસ નંબરના પાના ઉપર તમને આવી રીતે મળશે કે મુલ્લા હુસૈન વાઇઝ એ કશ્યી ફરમાવે છે કે હઝરત આદમ અલિસલામની જમણી આંખમાંથી એટલા બધા આંસુ વરસ્યા કે વરસતા વરસતા દજલા નદી અને આંખમાંથી વરસતા આંસુઓ ફુરાત નદી એટલે નું જન્મ આપ્યા છે કદાચ આ રિવાયત જે નીચે બયાન થઈ છે તે વધુ ખાતરી અને સ્પષ્ટતા લાવે हजरत रसूल करीम वाले वसल्लम वसलमी दफन विधि मा खाक माटी फेंकता प्यारा हबीबनी जुदाई थी एकदम रड़ता था खास कर हजरत फातिमा जहरा सलाम उल्लाह अलह्या एवं बग्न हृदय था કે તેમને સબ્ર કરાવવું પણ મુશ્કેલ હતું બીબી પોતાના બંને દીકરાઓ ઇમામે હસન અલઈ સલામ અને ઇમામે હુસેન અલઈ સલામના ચહેરાઓ તરફ જોતા હતા અને તેમની હાલત ઉપર તેમજ પોતાની હાલત ઉપર બેહદ રોતા હતા હઝરત આયશા પોતે સતત રોયા કરતા હતા જે હઝરત નબીએ કરીમ સોલ્લાહો

અફઝલુ સલામ અલૈયા સલામના ઘરનું એક નામ છે આ રિવાયત તમને મદા નબુવા નામની કિતાબની વોલ્યુમ અંદર ધર સેકાંત પાંચ ઉપર સાતસો ત્રેપન અને સાતસો ચોપન ના પાનાઓ ઉપર બીજા પ્રકરણની અંદર જરૂર મળી આવશે મુલ્લા અલી કારી પોતાના પુસ્તક અલ બિરકાત ફી ઇમામ અહમદ બિન હંબલ ઇમામ અહમદ કરતા હઝરત ઇમામે હુસૈન અલ ઇસ્લામના શબ્દો બયાન કરે છે ઈમામે હુસૈન અલ ઇસ્લમ ફરમાવે છે કે જે કોઈ મારા ઉપર રડે અને આંસુઓ વરસાવે મારા દુઃખ મુસીબત અને કષ્ટોને યાદ કરી તો અલ્લાહ તેમને જન્નત અતા કરશે અલ મિરકાત ફી શહ મિસ્કાત હવાલો તારીખી અહ મદીનો છે પાનું છે દોસા સુસાન દિશેત બસો સિત્તોતેર કે જે કાનપુર ખાતે છાપવામાં આવી છે આ રિવાયતો આપણા સુન્ની બાઈઓની કિતાબોના પાનાઓ બોલે છે તેમના મુલ્લા મોલવીઓ ને આલિમો ની જબાની છે કે જેમને લોકો સત્ય માને છે અમુકને ઇમામ માને છે એલે સુન્નદ બાઈઓનું પ્રમાણભૂત વિશ્વાસપાત્ર ગ્રંથ તફસીર એ દૂર એ વોલ્યુમ 3 ત્રીજા નંબરનું ગ્રંથ પ્રકરણ છે પાર્સ ત્રાંતિયા એકત્રીસ નંબરનું પાનું તેની અંદર ટાંકેલિયા હદીસ મારફત આપણે કુરાનનો સંપર્ક સાંધી શકીએ છીએ

હવે તેમને તેની બદલીમાં કેટલું ઇનામ મળશે પૂછવામાં આવ્યું જવાબમાં પૈગંબરે ખુદા કે સો એકસો શહીદોના મરતબાનો બદલો મળશે અને તફસીરે ખઝાનની વોલ્યુમ ત્રવા પાંચ દિવસ ત્રવા માં આપણને વાંચવા મળશે ત્રીજા નંબરનું પ્રકરણ એ બસો ત્રેપન નંબરનું પાનું છે હઝરત યુસુફ નબી અલઈ સલામ હઝરત જબરઈલ શું મારા પિતાને મારા બાપને શોક વળગી રહ્યો છે તો હઝરત જબરઈલે ફરમાવ્યું કે જી હા હઝરત યાકૂબ અલઈ સલામનો શોક એનો ગમ સિંત સોસંદિસ પુરુષો અને સ્ત્રીઓ ઓમ એ ના ગમ બરાબર છે પાછો બીજો સવાલ કર્યો કે તેની બદલીમાં તેમને કેટલું ઈનામ મળશે તો હઝરત જીબ્રિલ ફરિશ્તાએ ઉત્તરમાં ફરમાવ્યું કે તે ગમ શોકનો બદલો એટલો જ છે કે સો શહીદો એટલે સ માર્તિરના ગમ શોક મુસીબતની બરાબર છે بس আজি اټلو فرماوې نه هو تمہارا تھی رضا لئ خدای حفيظ و عليكم السلام و رحمت الله و بركاته